हेलो दोस्तों, स्वागत है तमारो एक अमारा नवा व्लॉग में। तो आ व्लॉग ने शुरुआत थाई छे करे थी अने अत्यारना 8:30 वाग्या छे। तो हुं तमने अत्यारनो सवार सवारनो मतलब कि कुदरती वातावरण बताऊं के सवार मस्त मस्त पंखीओ बोलता होय तमने बतावा एनो सी सी टी नो सी। तो दोस्तों મસ્ત મોસમ થઈ રહ્યો છે અત્યારે, વરસાદનું કાંઈ નક્કી ન કહેવાય। કાલે વરસાદ આવ્યો હતો એટલે બહુ વધારે પ્રમાણમાં વરસાદ આવ્યો હતો, બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું, બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું। અને અહીંયા જો અમારા મમ્મી અમારે સ્કૂલે જવાનું હોય એટલે અહીંયા શાક બનાવે છે, એમ શાક બનાવીશું, દેશી ભીંડો છે જો ગામડેથી લાવ્યા હતા ને, આ દેશી ભીંડો ગામડેથી લાવ્યા હતા। આ ભાવથી જો તમે બહારનો સીન છે ને, મસ્ત કુદરતી વાતાવરણ, અને કાલ રાતે મારા પપ્પા ગામડે ગયા હતા એટલે 2 વાગે આવી ગયા હતા, જો ત્યાં ઉતા છે એટલે કે રાતના આવે એટલે ઊંઘ તો કાંઈ થઈ નહીં હોય એટલે અત્યારે ઉઠતા છે। તો જો અને અત્યારે હું છે ને હવે મોબાઈલ પડી જાય, તો અત્યારે હું મારા ચોપડા ભરું છું સ્કૂલના। તો હું તમને બતાવું કે મારે કયા કયા ચોપડા ભરવાના છે અને કયા કયા લઈ જવાના છે સ્કૂલે। Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways. And on કાપે છે, જો જેમ તેમ મહેનત કરીને કાપે છે નારિયેળ, જો કપાતું નથી પણ કાપે છે, અને આ બધું શાકભાજીમાં આપણે ગામડેથી લેવા જો, માંડવી છે, ડોડા છે, ભીંડો, કારેલા, આવું બધું છે જો, ગુજરાત
દોસ્તો જો આપણું અત્યારે નારિયેળ આખું ફોલાઈ ગયું છે, આ મલાઈ નીકળે બહાર અને પાણી નીકળે તો એ બધું પીવાઈ ગયું. તો હાથમાં એક ભરપોલો પડી ગયો છે, મફતમાં નારે દે ને તો કોઈ નો લાવે. બધા મજૂરી તો અમારે કરવાની ને. દોસ્તો આપણો ત્યાં અહીંયા સ્કૂલનો શાક બની રહ્યો છે, મસ્ત મસ્ત ભીંડાનું શાક તો ગરમા ગરમ એકદમ. બાજુ આપણી ગરમા ગરમ રોટલી છે અને આમાં ચા છે. તો પહેલાં અહીંથી વાટકો લઈ લો. ગાનામાં નાખું દસ વાગી ગયા છે અને મારે સ્કૂલે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો મતલબ કે અમે દોસ્તારને હું ને મારો ભાઈ બધા 10 વાગે નીકળી જાય. સ્કૂલનો ટાઈમ છે 10:30 પહેલાં ગેટની અંદર આવી જવાનું, નકર ઘરે મોકલી દઈ. તો અત્યારે અમે જઈ સ્કૂલે અને કેટલા 10:30 વાગે નીકળી જાઉં અને ત્યાં 10:30 પહેલાં પહોંચી જવાનું. અને અમે છે ને 4:30 વાગે દાદા છૂટી જાવ, એટલે 4:30 વાગે આવશું અમે ઘરે. તો હું તમને છે ને સ્કૂલેથી આવીને પછી મળું. તો અત્યારે બપોરના 5 વાગ્યા છે અને અમે સ્કૂલેથી વેવ છીએ. હું ને મારા ભાઈ સાયકલમાં આવી, તો આજે મેં મારું બેગ છે ને મારા દોસ્તને આપી દીધું. મેં એ ગાડીમાં આવે ને તો મેં કીધું મારો દફતર લેતો જાય ને અમારા બિલ્ડિંગ નીચે મૂકી દેજે. તો એણે અહીંયા નીચેને અમારી બિલ્ડિંગ નીચે મૂકી દીધું. તો મારે આજે બોલો શું કહું બોલો, ને કરતો આ બે ખંભા દુખવા મળે અહીંથી. એક તો સાયકલમાં હવા બરાબર હોય નહીં, એમાં તો મારો વજન, મારા બેગનો વજન, પછી મારો ભાઈ મારો ભાઈ બે એનો વજન અને એના દફતરનો વજન, પછી આંજે આ બધું દુખે. જો અત્યારે બહારનો સીન તો જો અહીંયા મારી મમ્મી ગોદડું સીવતા હતા. કેટલા દિવસથી મતે છે ગોદડું સીવે છે. અહીંયા જુઓ આવી રીતે ગોદડું છે. પહેલાં પાથરી દેવાનું, પછી જે જે કાપડનું આપણે કરવાનું હોય ત્યાં દોરો લઈને સુઈ કરીને સીવી દેવાનું હોય. જો મસ્ત હમણાં બપોરે બહુ બધો વરસાદ પડ્યો હતો, એક ધારો વરસાદનું કાંઈ નક્કી નથી કહેવાય. તો હમણાં આવે તો બરાબર આવે, ન આવે તો નકાર સાટા આવે ને બંધ થઈ જાય. તો આ તો આજનો મારો ફેમિલી બ્લોગ. તો આ બ્લોગને અત્યારે એન્ડ કરું છું. જો તમને પસંદ આવે તો લાઈક કરજો અને અમારો વિડીયો તમને પસંદ હોય તો બીજા લોકો પાસે શેર કરજો. તો હું તમને મળું એક બીજા નવા બ્લોગ સાથે. ત્યાં લગી બાય.